સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી કે જ્યાં 14 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે દ્વારકા જામનગર હાઈવેના પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરી રહ્યા છે 200 કરતાં વધુ ખેડૂતોએ કામગીરીનો વિરોધ અહીં નોંધાવ્યો આપને જણાવી દઈએ કે કપાતમાં જતી જમીનનું નજીવું વળતર તેમને આપવામાં આવ્યું છે જેથી કરીને તેઓ રોષમાં છે ખેડૂતોની વર્તમાન બજાર કિંમત અનુસાર વળતરની અહીં માંગ પૂરજોશમાં ઉઠી છે મૂળ બજાર કિંમત કરતા 90% ઓછું વળતર તેમને આપવામાં આવ્યું હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે સાથે જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ આ સમગ્ર મામલે આવેદનપત્ર પણ આપ્યું છે તો દ્વારકામાં 14 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખાસ તો આપને જણાવી દઈએ કે દ્વારકા જામનગર હાઈવેના પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જેટલી પણ જમીન કપાતમાં ગઈ હતી એ જમીનનું નજીવું વળતર તેમને આપવામાં આવ્યું છે હવે નજીવા વળતરથી તેઓ અસંતુષ્ટ છે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા દિવ્યેશ વાયડા દિવ્યેશ આખરે ખેડૂતોની શું માંગ છે અને શું રજૂઆત તેઓએ કરી દિવ્યેશ ચિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મથક ઉપર આજે લગભગ જિલ્લાના 14 જેટલા ગામના અંદાજે 200 જેટલા ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જે જામનગર દ્વારકા હાઈવે પર જે ચાર માર્ગીય હાઈવે બને છે તે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે તેમની માંગ છે કે ખેડૂતોને જે વળતર મળે છે તે નહીવત છે જેનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે રોડની જે કપાતમાં જતી માલિકીની જે ખેડૂતો દ્વારા જે હાલની જે જમીન છે તેને બજાર કિંમતે આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરે છે જો કે આ પ્રોજેક્ટનો વિરોધ નથી પરંતુ તેમને પૂરતા ભાવ અથવા તો તેના બદલામાં જમીન આપવામાં આવે તેવી માંગ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ચિત્રા આભાર દિવ્યેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો 200 કરતા વધુ ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો છે જે હાઈવે અહીં બની રહ્યો છે તેને લઈને કારણ કે જેટલી પણ જમીન કપાતમાં ગઈ છે તેનું નજીવું વળતર તેમને આપવામાં આવ્યું છે